સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. અરે ઓ કે નથી મરી ગયો ભાઈ, આવું કાર માં તમારી વાહે વાહે આટા માર્યા કરું છું. જો ઘણો નજીક માં ના રહેતો, નકર ભૂલ માં જો મારો પગ પડી ગયો ટાકો કચરાઈ જશે. હા, આ સુધી નો રેકોર્ડ છે સાહેબ, હજુ સુધી હું કચરાયો નથી. કેમ કેમ? આ મારી નાની હાઈટ ને ઘણા ફાયદા છે. શું ફાયદા છે ભાઈ? એ કે ભર બપોરે તડકામાં મારે છાંયડો શોધવા માટે ઝાડની જરૂર ના પડે. આ તમારા જેવા જાયા માણસથી કામ ચલાવી લઉં છું. આ એક મિનિટ, તને મને બહુ મોટી વાત ચાલી રહી છે. મારું જો ભેજું ફર્યું ને, એ ઢીંગ માણસ છે, સીધો જમીનમાં ઘૂસી જશે. બહુ વર કરના છે બરા ફૂલ્લી કાની પોઈન્ટ 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 પોઈન્ટ. અરે દામજી, કેટલું ટેન્શન છે તને ખબર છે? સમયનું પરિસ્થિતિનું કઈ ભાન છે કે નહીં? મેં તને મકાન માલિકને ફોન જોડવાનું કહેલું ને, શું થયું એનું? અરે ભાઈ, આ છેલ્લા 4 કલાકથી હું એક કર્યા કરું છું, પણ ફોન લાગતો જ નથી, હું શું કરું? ઓકે, ફોન નહીં લાગે તો બહુ સ્વાભાવિક છે. ફોન લાગે તો અજબ થવાનું કે ફૂટે કે ફોન લાગો. જો ઘર માલિક છે, એનું ઘર તો હશે ને, આપણે એના ઘરે જઈને મળી આવીએ. અરે ભાઈ, એ તો દેશ વિદેશ થયા કરે છે. અરે પેસ્તનજી, અમે આટલા વખત અહીંયા રહીએ છીએ ને, ફક્ત એમનું નામ જ જાણી શક્યા છે, નરોત્તમદાસ મજબૂતા. તો કોઈ દિવસ અહીંયા આવ્યા નથી કે અમે એમને મળ્યા સુધા નથી. ખમતીધર માણસ છે ને, કે આવા 4-5 બંગલા પણ એમના હાથમાંથી જતા રહે ને, તો એમનું રૂવાણું એ ન ફરકે. એમના માટે માત્ર બંગલો છે, માત્ર બંગલો. જયારે આપણા બધા માટે આ પોતાનું ઘર છે, ઘર. રામજી, છેલ્લી ક્યારે વાત થઈ હતી તારે? ઠેકાણું નહીં મળ્યું તો આપણે શું કરશું? તમે મને કહો, બોલો, વિચાર કરો, વિચાર કરો. જો વિચાર કરો, જો 15 દિવસમાં આપણે પૈસા નહીં ઊભા કર્યા તો માથા પરથી વાલ ઉડી ગયા ને, તેમ ઘરનું છાપરું ઉડી જશે. ને મને ફૂટપાથ પર સુવાનો વખત આવશે, એન્ડ લેટ મી ટેલ યુ ઓલ, મને ફૂટપાથ પર સુવાનું નહીં ફાવે. કેમ? અરે ભાઈ, મારા જેવો માણસ ફૂટપાથ પર સુવે એટલે લાગે કેવો? વાંધો શું છે? અરે ભાઈ, મને ઊંઘાડે સુવાની ટેવ છે. હલો, હા હા, વાત કરવી જ જોઈએ. તેવું છે, કરો ને ભાઈ, રહો કે વાત કરો. હલો, હા હા, હું શાસ્ત્રી જ બોલું છું. હા બોલો બોલો, શું કહ્યું? હા, મેં જ ફોન કરેલો. જગ્યા ખાલી છે? અરે તમે ચિંતા નહીં કરો, હું બધા જ પૈસા ભરી દઉં છું. હા, હેપી હોમ વૃદ્ધાશ્રમમાંથી ફોન હતો, મારું ગોઠવાઈ ગયું, ફક્ત એક જ બેડ ખાલી હતો. ના ના, એટલે કે મને તમારા બધાની ચિંતા છે એવું નથી. શાસ્ત્રીજી, તમને જો ખરેખર અમારા બધાની ચિંતા થતી હોત ને, તો અમને છોડીને બીજે ક્યાંય એકલા જવાનો વિચાર જ ન કર્યો. દાદા, મને વિશ્વાસ જ નથી રહ્યો. આદી, એવું નહીં બોલવાનું. અને જુઓ, તમે આમ નિરાશ નહીં થાવ, આપણે સાથે મળીને આમાંથી કાંઈ રસ્તો કાઢીશું. હા, સાચું કહું ને, તો હું તમને બધાને છોડીને જવા નથી માંગતી. કુટુંબનો સુખ આ માંગણીના નસીબમાં નથી. સમય સૌથી ખરાબ ચીજ હોય છે. જ્યાં સુધી માણસ ની નિયત સાફ હોય છે ને, ત્યાં સુધી બધા ચોકરિયા શુભ ચોકરિયા ના હોય છે. અને યા હોમ પૈસા આવતા જાય, યા હોમ બરકત હોય. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અમારી અંદર રહેલો માણસ પણ એમ જ માને છે. એક તો આ 10 ફૂટ નો, તેમાં બીજો અંદર માણસ રાખે. હવે જાઓ જાઓ, હવે ગાડા ગાડા છોડો. રામજી ભાઈ, અહીંયા આવો. જાઓ તો મહિલા મંડળ માં જોડાઈ જાઓ. જાઓ મહિલા મંડળ માં જોડાઈ. ચૂપચાપ અહીંયા ઉભા રહો, સરખા ઉભા રહો, અને મજાક બંધ કરો તમારી. હું શું કહું છું કાનજીભાઈ, ન કરે. નારાયણ એના માલિક નો પત્તો ન ખાધો તો આપણા ઘર છોડીને જતા રહેવાનું, બીજું શું? ડોન્ટ વરી, ડોન્ટ વરી, ઘર છોડીને જવાનો વખત નહીં આવશે. એનું બી કારણ છે કે આ લોકો પાસે તો દત્તક લીધેલો એક દીકરો છે, વહુ છે. હા, સાચો સમય છે. ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ આ બેવ પોડિયાની પરીક્ષા લેવાનો. ઓકે, તમે અહીંયા જ રહેજો, હું નખો ગયાનો બેવને બોલાવી આવું. અરે ડબલો ગબલો, તારી તો ક્યાં ગયો ડબલો? આ આવ, બહાર આવ, બહાર આવ. અરે શું છે? અરે ઊંઘવા તો દો યાર. ડડેરા, આ તારા માની દીધેલા મમ્મી ડેડી દાદા દાદી ફૂઈ ફુવા બધાની ઊંઘ ઉડી ગઈ, નખો ગયા, તને સુવાનું વાલું છે?
અરે પણ કામ શું છે? સમજાવ સમજાવ એને સમજાવ હા સમજાવ જો દીકરા બાબુ જો વાત એમ છે ને કે આલોકને થોડા પૈસાની જરૂર છે. હા પૈસા જો ટાઈમસર નહીં મળ્યા ને તો આ ઘરનું છાપરું ઉડી જશે. તને સમજ પાઈ હું નહીં? સાવ ઢુંડા બોજ છે ચાલો. હા પાંચ ચોપડી ફેલ લાગે ચાલો. અરે મારી પાસે પૈસા હોત તો હું અહીંયા આવ્યો હોત, આ બધાને દત્તક લઈને ના જતો રહ્યો હોત. જોયું જોયું મેં તમે લોકોને શું કહેલું કે આ છોકરા પર ભરોસો ના રાખતા, મને જરા બી ગમતો નથી. મારા હિસાબે આ છોકરો ટ્રિપલ એલ છે. ટ્રિપલ એલ? ટ્રિપલ એલ લુચ્ચો લબા ને લફંગો. હા આની જગ્યાએ તમે લોકો કોઈ પારસી છોકરાને રફ કીધો હતો ને, દત્તક લીધો હતો ને, તો પોતાની એકાદી કિડની ડોનેટ કરીને તમને પૈસા ઉભા કરી આપ્યા હોતે. આ નખો ગયો તો જે હિસાબે બતાવી ને જાત એની, એનો ગંજી ફ્રાક પણ નહીં આપશો. ચાલો આ હાલ છે, હું આવી ત્યાંની જોઉં છું. નાનો બાબુ હોય ને તો એ દાદાનો દોસ્ત અને બેબી હોય તો એ દાદીની બહેનપણી, અને આપણામાં જે પણ સંસ્કાર ના સિંચન થાય છે ને એ માત્ર ને માત્ર આ વૃદ્ધો દ્વારા. આપણી છોકરી પરીક્ષામાં પાસ થઈ ગઈ, જરા આ આપણો નહીં તમારો છોકરો પરીક્ષામાં ના પાસ. અરે એ બધી વાત જવા દો કાનજીભાઈ, આ 15 દિવસ ની અંદર ઘર ધણી નો કોન્ટેક્ટ નહીં થયો તો આપણે ધારીએ તો ઘણું બધું કરી શકીએ એમ છીએ. આ ઉંમર ધારવાની નહીં, વધારે જવાની છે. આપણે સમજો ને કે આપણે બસ કાનજીભાઈ આપણે આમ જ વિચારતા રહીશું ને કઈ નથી કરી શકવાના. અરે જરા વિચાર તો કરો કે 15 દિવસ માં તમે 30 લાખ રૂપિયા જમા કરશો કઈ રીતે? અરે આપણા જેવો સામાન્ય માણસ આખી જિંદગી ગદ્દા વૈતરું કરે ને તો એ 10 લાખ રૂપિયા નથી બચાવી શકતો, તો ઘરડે ઘરપડ એ પણ 15 દિવસમાં તમે 30 લાખ રૂપિયા જમા કરશો કઈ રીતે? અરે કાનજીભાઈ હું તો કહું છું કે પાર્કિંગ જગ્યા માટે આપણી જાત ઘસવાની જરૂર શી છે? કોણ પાર્કો ને કોણ પોતાનું જો પહેલા જ પારખી શક્યા હોત ને આપણે, તો આજે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો ના આવ્યો. આ ઘર નથી મંદિર છે, મંદિર મંદિર એને કહેવાય જ્યાં દેવ વાસ કરતા હોય, અને દેવ વાસ કરતા હોય ધરતી વેચાય વેચાય નહીં. હિન્દુસ્તાની માઇકલ જેક્સન, માથામાં ટોપી, આંખ પર કાળા ચશ્મા, ટાઈટ ટી શર્ટ, ટાઈટ જીન્સ, હીરવાળા બૂટ, હાથમાં માઇક ને ગાવાનું શરૂ કરી નાખો. આઈડિયા, મસ્ત આઈડિયા મળી. શું? તમને બધાને યાદ છે આપણે જ્યારે બધા પહેલી વાર અહીંયા આવ્યા ત્યારે બધાની સામે એક શરત મૂકવામાં આવે કે આપણામાં કે ટેલેન્ટ હોય તો જ આપણને અહીંયા જગ્યા મળે, રાઈટ? હા બરાબર છે, ધેટ્સ રાઈટ. તો આપણા બધાની ટેલેન્ટ ભેગી થાય તો કેવો જાદુ થઈ જાય. જાદુ નહીં થાય પણ ખરાબ જાતનો ચમન ક્યાં થાય. અરોસ પડોશના આજુબાજુના નેબર્સો બધા સાથે મળે, એક ટ્રકને ભરે કરે, એની અંદર આપણને બધાને ગળે તો સીધા પાગલખાના લઈ જાય. અરે કાનજીભાઈ પણ આપણે કરશું શું? આપણે એક રિયાલિટી શો માં ભાગ લઈશું. રિયાલિટી શો? યસ, રિયાલિટી શો, રિયલ લાઈફ નો મહા રિયાલિટી શો ટીવી પર શરૂ થવાનો છે ને. અભી તો મેં જવાન હું. પણ કાનજીભાઈ એ તો એક ફેમિલી શો છે, માત્ર ફેમિલી મેમ્બર્સ ભાગ લઈ શકે. આપણે પણ એક ફેમિલી છીએ ને, કોને ખબર પડવાની છે? બની જશો એકબીજાના સગા, ભલે નામ અલગ હોય, ભલે કુળ અલગ હોય, ભલે અલગ હોય લોહી, છતાં નથી આપણે જુદા. છેવટે તો ઈશ્વર એ જ ખુદા. મંજૂર છે તો મિલાવો. હેલો ટીવી, મેં કાનજીભાઈ બોલ રહા હું. મને એટલે ફોન કિયા કે અમારા શૂટિંગ કિતને બજે? શામ કો 7 બજે. તો હમ લોકો કો વહાં કિતને બજે આના હૈ? શામ કો 5 બજે. ઇની અમે તો હવાર થી જ આવી જઈશું બાપા. આ ભલે ને સ્ટુડિયો બંધ રહ્યો, અમે ચાની લારી પછી ઉભા આવીશું. હા અરે નહીં બેની, અમે કોઈને કામ ધંધો છે જ નહીં,
પૈસા સવાર રીતે ત્યાં ઉડાઈ દેજો બાપા. અને સાંભળો, અમને જમવાનું આપતા નહીં, રોકડા આપી દેજો. આ વડાપાઉં ખાઈ લેશું સામે લારી પર. હા, અને અમે સમજો ને કે 1, 2, 3, 4, 5, 6 ને હા 7 આખા ને 1 અડધા છે. નહીં અડધ્યું બધું સાહેબ, એ તો બાય વન ગેટ વન ફ્રી ની સ્કીમ જેવું છે. અડધ્યું ફ્રીમાં છે સાહેબ, એ અમારી જોડે આવશે જ, ટીંગાયેલું જ રહેશે. ક્યાં જવાના જ બિચારા. ઓકે ઓકે, હા. અરે તમે તમારે ચિંતા નહીં કરો ને સાહેબ, મસ્ત પ્રોગ્રામ આપશું. હા ઓકે, ભલે ભાઈ. શું થયું ચંદ્રકાંતભાઈ? હું શું કહું છું કાનજીભાઈ, કે આમાં આપણે સફળ તો થઈશું ને. ચાલો, આપણી અવસ્થાની જે ખામી છે, આપણે કોઈ પણ કામ શરૂ કરીએ ને પેલા શંકા કુશંકા વ્યક્ત કરશું, આમ થશે કે નહીં, આમ થશે તો શું થશે. અરે ભાઈ, હું તૈયાર છું, બોલો મારે શું કરવાનું. સાહેબ રેડી. આ ડોશીનો ઉત્સાહ જુઓ, કેટલી સાડી બદલે, તે પણ કેટલી ઝડપથી. સવારથી અત્યાર સુધીમાં 50 સાડી બદલી નાખી હશે રિહર્સલ કરવામાં કરવામાં. અરે આપણી મેઇન આઈટમ ક્યાં છે અધૂરી દાદી? આવે એટલે જોઈ લેજો.